આપવાના વાલીઓ માટે રાહતના સમાચાર સરકાર દ્વારા નિર્ણય કે ફી માટે કોઈ પણ સંજોગોમાં દબાણ નહીં કરી શકે શાળાઓ આ મહામારીના સમયે સ્કૂલો બંધ હોવા છતાં સ્કૂલોમાંથી ફીની માંગણી કરાઈ છે ત્યારે સરકારે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી શાળાઓ ચાલુ ના થાય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં શાળા ફી માટે બાળકો ઉપર કે વાલી ઉપર દબાણ નહીં કરી શકે આ વાતની જાણકારી જિલ્લા પ્રાથમિક શિક્ષા અધિકારી કચેરીના હેડ દ્વારા અપાઈ છે કે મહામારીના આ સમયમાં વાલીઓ પર કોઈ જ પ્રકારે દબાણ નહીં કરી શકાય તથા ફી માફી માટે પણ અપીલ હાથ ધરાઈ છે આવો જોઈએ ગ્રાઉન્ડ રિપોર્ટ ખાસ કરીને ગઈકાલે એક પરિપત્ર બહાર પડ્યો છે સરકાર તરફથી પરિપત્રના અંદર જણાવ્યા મુજબ એ કોઈ પણ પ્રકારની ફી એમાંથી મુક્તિ માટેનો પરિપત્ર છે એના અંદર અત્યારે COVID-19ની પરિસ્થિતિ ચાલી રહી છે એ સંજોગોના અંદર હાઈકોર્ટના અંદર પિટિશનો પણ દાખલ થયેલી હતી ફી બાબતના અંદર સરકારે ખૂબ સારો નિર્ણય એનો વિભાગનો ઠરાવના અંદર બતાવ્યા પ્રમાણે એ આપણે કોઈ પણ શાળા દ્વારા એ કોઈ પણ પ્રકારની ફી લઈ શકાશે નહીં જ્યાર સુધી વાસ્તવિક સ્કૂલ શરૂ ન થાય ત્યાર સુધી કોઈ પણ વાલીને દબાણ નહીં કરી શકે અથવા કોઈ પણ પ્રકારની ફી નહીં લઈ શકે એ ઉપરાંત કોઈ પણ વાલીના વિદ્યાર્થીઓને એ બાળકને એ સ્કૂલમાંથી કાઢી નહીં શકે અને વાસ્તવિક રીતે એડવાન્સના અંદર એને ફી લીધેલી હશે એ પણ આગામી સમયના અંદર એને સરભર કરી આપવાની રહેશે અને શૈક્ષણિક કર્મચારીઓનો જે પગાર ચૂકવતા હશે એ આગામી જે વખતે ફીની દરખાસ્ત કરશે એ વખતે એને ફી નિયમન કમિટી દ્વારા સરભર કરી આપવામાં આવશે એટલે ખાસ કરીને જે આ નિર્ણય સરકાર દ્વારા કરેલો છે એનો લાભ એ દરેકે દરેક વાલી સુધી મળશે અને એના અંદર કોઈ ક્ષતિ કેવું જણાશે અમને કોઈ શાળા દ્વારા તો એના અમે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરીશું એટલે ખાસ કરીને જો વાલીઓને આટલી બધી આપણને જો રાહત સરકાર દ્વારા મળી હોય પરંતુ બાળક અત્યારે સરકારશ્રીની સૂચના મુજબ હોમ લર્નિંગ કરી રહ્યું છે એટલે પ્રાઇવેટના બાળકો પણ એટલા જ ઉત્સાહથી આ હોમ લર્નિંગના અંદર જોડાય વાલીઓ એનું ખાસ કરીને મોનિટરિંગ કરે અને ખાસ જે આપણી કસોટી લેવાની છે એના અંદર પણ મહત્તમમાં મહત્તમ બાળકો જોડાય અને ખાસ કરીને હજુ પહેલા ધોરણના અંદર જે વાલીઓએ પ્રવેશ નથી લીધો એ ખાસ કરીને આ અઠવાડિયાના અંદર પ્રવેશ મેળવી લે અને એને પણ અમે અહીંથી અમારું જે મટીરિયલ છે એ પણ પહોંચાડીશું અને જે આપણે જે સરકાર તરફથી જે એના હોમ લર્નિંગ માટેના જે લાભો મળવાપાત્ર હશે એ બધા જ બાળકો સુધી પહોંચશે